બાળકો શ્રેયાન સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બે વિષય કલોલ પાઠ બે વિશે સમજૂતી મેળવીશું પાઠ બે નું નામ છે દાદા ખોવાયા છે પાઠ બે દાદા ખોવાયા છે આ પાઠમાં તમારા જેવો એક નાનકડો છોકરો એના દાદાની સાથે મેળામાં ફરવા જાય છે અને ત્યાં તે એના દાદાથી છૂટો પડી જાય છે એના વિશેનો આખો પાઠ છે એટલે વાર્તા જેવો પાઠ છે હવે આપણે જ્યારે આગળ વાર્તા આવશે ત્યારે એના વિશે વિગતે ચર્ચા કરીશું હવે નીચે ચાલો ગાઈએ ગીતડું અકલમ ચકલમ ચમચમ ચમ હવે આ ગીતડામાં જો પાછળ જે ઉચ્ચાર થાય છે અકલમ ચકલમ ચમચમ ચમ એ બધા સરખા ઉચ્ચાર થાય છે બાળક બોલે બમ 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 ધ્યાનથી જુઓ હવે નીચે આપણને મેળાનું ચિત્ર આપેલું છે હવે એને આપણે ધ્યાનથી જોવાનું છે એમાં કઈ કઈ વસ્તુ છે શેની શેની દુકાનો છે તો હવે સૌથી પહેલા મીઠાઈની દુકાન આપેલી છે તો મીઠાઈની દુકાનમાં શું મળે વિવિધ પ્રકારની મીઠાઈ મળે મળે બરફી મળે પેંડા મળે મળે વગેરે મીઠાઈઓ પછી રમકડાની દુકાન છે તો રમકડાની દુકાનમાં તો તમને ખબર જ છે જુદા જુદા રમકડા મળે હવે તમને ક્યાં ક્યાં રમકડા ગમે ઢીંગલી ગમે ટેડી તેડીબિયાર ગમે અને રિમોટ વાળી ગાડી ગમે પછી છે ફુગામાં નિશાન તાકો તો અહીં કેવું હોય જા બધા ફુગા હોય અને એમાં તમે જો એક ફુગામાં નિશાન તાકો અને ફુગો ફૂટી જાય તો આપણને કંઈક ઇનામ મળે એની ઉપર મોતનો ગોળો છે પાંચ રૂપિયા ટિકિટ છે તો અહીં એક બાઇકવાળા ભાઈ હોય એ ગોળામાં ગોળ ગોળ ફરતા હોય અને સ્પીડમાં ફરે ને આપણને જોવાની મજા આવે હવે એક મોટું ચગડોળ આપેલું છે અને એની બાજુમાં બાળકો માટે નાનકડું ચકડોળ આપેલું છે અને ઘણા બધા માણસો છે હવે આવી વાતચીત હવે આપણે જે ચિત્ર જોયું એની ઉપરથી થોડીક વાતચીત કરીશું આ ચિત્રમાં શું શું દેખાય છે તો આ ચિત્રમાં ઘણા બધા માણસો દેખાય છે દુકાનો દેખાય છે અને ચકડોળ દેખાય છે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે તો સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો કોળો છે ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી તો આપણને ચિત્રમાં કપડાની દુકાન ક્યાંય જોવા મળતી નથી તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે તો તમે આવી દુકાનો બીજે બજારમાં જોઈ છે ને બજારમાં પણ મીઠાઈની અને રમકડાની દુકાન તો હોય જ હવે તમે મેળો જોયો છે ક્યાં તો હા અમે મેળો જોયો છે આપણે રાજકોટમાં રેસકોસમાં મેળો હોય છે એ મેળામાં તમે શું જોયું હતું તો એ મેળામાં રમકડા જોયા હતા ચકડોળ જોયા હતા અને મોતનો ગોળો જોયો હતો તમે મેળામાં શાની દુકાન કરો તો તમને શું ગમે સૌથી વધારે રમકડા ગમે અને મીઠાઈ ભાવે તો તમે મેળામાં રમકડાની અને મીઠાઈની દુકાન કરો તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો તો મેળામાં આપણે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કર્યું વાંચો અને છેકો ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છેકી નાખો તો અહીં આપણને ચિત્ર પ્રમાણે જે વાક્ય ખોટું હોય એને આપણે શું કરવાનું છે છેકી નાખવાનું છે એટલે વાક્યની ઉપર લીટી કરી નાખવાની છે હવે અહીં મેં તમને વાક્ય દેખાય એટલે વાક્યની નીચે લીટી કરેલી છે પણ તમારે શું કરવાનું છે તમારે વાક્યની ઉપર લીટી કરવાની છે હવે પેલું ચિત્રમાં ચાર દુકાનો છે તો આ વાક્ય કેવું છે ખોટું છે ચિત્રમાં કુલ બે જ દુકાનો છે મીઠાઈની અને રમકડાની મેળામાં મીઠાઈની દુકાન નથી તો આ વાક્ય પણ ખોટું છે મેળામાં જોકર દેખાય છે તો આપણને મેળામાં ક્યાંય જોકર દેખાતો નથી એક જ દુકાનમાં રમકડા મળે છે આ વાક્ય સાચું છે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી તો આ વાક્ય પણ ખોટું છે એક દુકાનમાં કપડાનું સેલ છે સાચું છે નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે તો નાના બાળકો માટે તો અલગ ચકડોળ છે જ એટલે આ વાક્ય પણ ખોટું છે ગીત ગાવો હવે આપણે ગીત વિશે સમજૂતી મેળવીએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ તો આપણે ચાલો મેળો જોવા જઈએ મેળામાં જઈને મજા કરશું મેળામાં જઈ શું શું કરશું ચક્કર ચક્કર ચગડોળમાં ફરીશું જાડા પાડા હાથી પર બેસીશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ એટલે મેળામાં જઈને આપણે શું શું કરશું તો ગોળ ગોળ ફરતા ચગડોળમાં ફરશું જાડા પાડા હાથી પર બેસીશું મેળામાં જઈ શું શું ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ એટલે મેળામાં જઈને આપણે શું શું ખાશું તો તીખી મીઠી ભેળ ખાશું પછી ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું મેળામાં જઈ શું શું લેશું બહેન માટે બંગડી લેશું ભાઈ માટે મમ્મી માટે માળા લેશું પપ્પા માટે પાકીટ લેશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં આપણે આપણે ખરીદી તો 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 કરવાના જ હોય ત્યાં શું બહેન માટે બંગડી લેશું ભાઈ માટે ભમરડો લેશું પછી મમ્મી માટે માળા લેશું અને પપ્પા માટે પાકીટ લેશું વાતચીત હવે ઉપરના ગીત વિશે આપણે થોડીક વાતચીત કરીશું આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી તો આ ગીતની ચાલો જોવા જઈએ મેળો એ લીટી ગાવી અમને ખૂબ ગમી આ મેળામાં જઈને તમે શું કરશો તો આ મેળામાં જઈને અમે હરીશું ફરીશું ખાશું પીશું અને મજા કરીશું મેળામાં તમે ખોવાઈ જાઓ તો તમે કોને મળશો તો મેળામાં તમે ખોવાઈ જાવ તો પોલીસને મળીશું હવે પોલીસને આપણે આપણું એડ્રેસ કહી એટલે એ આપણને આપણા ઘર સુધી અથવા તો મમ્મી પપ્પા સુધી પહોંચાડી દે હવે નીચે હા કે ના લખો હવે ઉપરનું જે ગીત છે એ પ્રમાણે આમાં જે વાક્ય ખોટું હોય તો ત્યાં આપણે આગળ ના લખવાનું છે અને સાચું હોય તો હા લખવાનું છે મેળામાં તરવાનું છે તો મેળામાં ક્યાંય તરવાનું નથી તો ત્યાં ના લખીશું મમ્મી માટે બંગડી લેવાની છે તો બંગડી તો બહેન માટે લેવાની છે એટલે ના લખીશું મારા માટે ભમરડો લેવાનો છે તો ભમરડો તો ભાઈ માટે લેવાનો છે તો આગળ ના લખીશું ભેળ ખાવા જવાનું નથી તો ત્યાં પણ આપણે ના લખીશું ચગડોળમાં બેસવાનું છે તો ત્યાં આપણે હા લખીશું મેળામાં ખરીદી કરવાની નથી તો ના લખીશું ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે

અહીં આપણે ચિત્ર ઉપરથી ઉદાહરણ મુજબ વાક્ય લખવાના છે આ હાથીનું ચિત્ર છે બે છોકરા બેઠા છે બહેન આગળ છે છે હવે ચિત્રમાં આપેલું એ પ્રમાણે હાથીનું ચિત્ર છે બે છોકરા બેઠા છે અને બહેન આગળ બેઠી છે હવે બાજુમાં એક આઈસ્ક્રીમ ખાતી છોકરીનું ચિત્ર છે આઈસ્ક્રીમનું ચિત્ર છે છોકરી આઈસ્ક્રીમ ખાય છે ઠંડો આઈસ્ક્રીમ ખાશું હવે બાજુમાં એક ભમરડાથી રમતી છોકરીનું ચિત્ર છે રમકડાનું ચિત્ર છે છે સરસ એ પ્રમાણે ના અભિનય કરવાના છે અભિનય એટલે નાટક એટલે એ રીતનું તમારે નાટક કરવાનું છે આઈસ્ક્રીમ ખાતી છોકરી ફુગા નિશાન તાકતી છોકરી ભમરડો ફેરવતો છોકરો હવે ભમરડો તો તમે ફેરવો જ હશે તો તમારે એવું નાટક એટલે અભિનય કરવાનો છે ગાયને રોટલી ખવડાવતો છોકરો અને કેળું ખાતો છોકરો થેન્ક યુ વિડીયો જોવા તેમજ શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર